नमस्कार बाळको, ज्ञान मंजरी मॉडल स्कूल यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत करू छू। आज आप धोरण चार विषय कूहू आप गया वीडियो में छे बाळको, जे मंगलवार वीडियो में तारीख केटलामी हती 7-9 ए गया वीडियो नी अंदर आपणे छे पाठ चौथो छे ए पाठ्यपुस्तक नी अंदर शुरू कर्यो छे। अने आजे आपणे बीजो लेक्चर छे, आजे केटलामी तारीख छे 9-9-2021 अने वार गुरुवार छे। तो हवे तमे तमारू पाठ्यपुस्तक खोलो कुहुनु अने पाना नंबर 62 खोलो। तो आपणे गया वीडियो में छे मैं तमने होमवर्क में शुं आप्युं हतुं के जे आज्ञा अने अनादार बे शब्द छे वार्तानी अंदर शोधीने तेनी अंदर तमारे गोल राउंड करवानुं हतुं, ए मैं तमने गया वीडियो नी अंदर होमवर्क में आप्युं हतुं। तो आजे आपणे पाना नंबर 62 खोलो अने त्यांथी आपणे शुरुआत करवानी छे आजना वीडियो नी अंदर। तो आपेलो प्रश्न माटेनो जवाब કોષમાંથી શોધો, તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલા ભરી લો। એટલે આપણે જે ખાલી જગ્યા છે એમના ઓપ્શન આપેલા હશે, અહીંયા તો ખાલી જગ્યાનો જવાબ જે આપણને ઓપ્શનમાં આપેલા છે એની અંદર જે ઓપ્શન છે જે જવાબની અંદર આવતો હોય છે એ જવાબ અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર આપણે લખવાનો છે। તો આપણે જો ઓપ્શનની અંદર શું શું આપ્યું છે, ચોખવટથી જીવની જેમ, હતાશા, જનુની ઉશ્કેરાઈને, હૃદયપુષ્ટ, હુક્કો બોલી જાય, ખુશખુશાલ એવા શબ્દ છે આપેલા છે અને એ છે આપણે જવાબ છે એ આપણે ખાલી જગ્યાની અંદર લખવાના છે। તો પહેલી ખાલી જગ્યા શું છે, મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? તો મમરાના લાડવા પર છે બાળકો આપણે ધોકો મારીએ તો શું થાય? તો હવે આપણે ખાલી જગ્યામાં આપણે જોઈએ, શું થાય? ભૂક્કો બોલી જાય, કેમ કે આપણે જે મમરાના લાડવા હોય એના પર આપણે ધોકો મારીએ એટલે હાવ ભૂક્કો બોલી જાય, એટલે મમરા છે એનો સાવ હાવ ભૂક્કો થઈ જાય, એમ આમ પાવડર જેવો છે એ થઈ જાય એટલે કે ભૂક્કો બોલી જાય એમ। તો એ પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે, ભૂક્કો બોલી જાય। પછી બીજી ખાલી જગ્યા છે, જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાવ તો તમે કેવા થઈ જાઓ? આપણે રોજ જે છે દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાવ તો તમે કેવા થઈ જાઓ? આપણે કેવા થઈ જઈએ, હૃદયપુષ્ટ, એટલે કે આપણું શરીર છે કેવું થઈ જાય, તંદુરસ્ત રહે અને આપણું શરીર છે આપણે આમ હેલ્ધી થઈ જાય, એટલે કે આપણું શરીર છે એ આપણું સરસ મજાનું થઈ જાય એમ। પછી ત્રીજો પ્રશ્ન છે, બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તો આપણે બીજાને સમજાવવા માટે આપણે કેવી રીતે વાત કરવી જોઈએ, ચોખવટથી, એટલે કે એની સાથે સરખી રીતે એને બધી જ વાતની આપણે ચોખવટ કરવી જોઈએ। તો ત્રીજા ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે, ચોખવટથી। ચોથી ખાલી જગ્યા, જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? તો શું આવશે, ઉશ્કેરાઈને, એટલે કે આપણે કોકની સાથે વાતતા હોઈએ તો આપણે ગુસ્સામાંથી, ક્રોધમાંથી એવી રીતે કે ઉશ્કેરાઈથી આપણે વાત કરતા હોઈએ છીએ તો એ કેવી ડરી જાય ને, તો એની સાથે આપણે વાત કરી હોય તો જગને છે એ મગનની સાથે એવી રીતના ઉશ્કેરાઈને વાત કરી હશે એટલા માટે ડરી ગયો। તો ચોથી ખાલી જગ્યાની અંદર શું આવશે, ઉશ્કેરાઈને। પછી પાંચમી ખાલી જગ્યા છે, તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? તો શું થયું, હતાશા થઈ જવે। આપણે જો આપણને એક જગ્યાએથી આપણને પાણી કે ખાવાનું ન મળ્યું અને આપણે અંતે થાકીને આપણે શું કરીએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, એવી જ રીતના તરસ્યા કાગડાને એક પણ જગ્યાએથી પાણી ન મળ્યું એટલા માટે તે શું થઈ ગયું, હતાશા। તો પાંચમી ખાલી જગ્યાની અંદર હતાશા આવશે। છઠ્ઠું, તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો છો? જીવની જેમ આપણે સાચવીને આપણને ગમે તે વસ્તુ ગમતી હોય છે, તમને અત્યારે હજી નાના બાળકો છે એટલે ત્યારે તમને કેનો શોખ હોય છે, નવા નવા કપડાં પહેરવાનો, પછી કોઈકનું નવું બેગ જોઈ જાઓ તો તમને પણ એવું થતું હશે કે હાલો હવે આપણે આ નવું બેગ લેવું છે, પછી કોઈકનો સંચો, કંપાસ બોક્સ, પેન્સિલ, પેન,
કેટલા વાર એવું તમે જોઈ જાઓ તો તમારા મમ્મી પપ્પા પાસે છે, તમે જીદ કરતા હો છો એમ, અને તમને એ વસ્તુ તમને ગમતી હોય છે તો તમે જીવની જેમ સાચવો છો ને, એટલે કે સરખી રીતે આપણે વસ્તુને સાચવીએ છીએ એમ, એટલે કે જીવની જેમ એમ. પછી સાતમું છે, પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો? શું આવશે? ખુશખુશાલ. જો અહીંથી આપણે સ્કૂલમાંથી પ્રવાસ થતો હોય અને તમે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને તમે વાત કરો કે અમારે પ્રવાસમાં જવાનું છે અને તમારા મમ્મી પપ્પા તમને હા પાડી દે તો તમે ખુશખુશાલ થઈ જાઓ છો ને એમ, એટલે કે એમના પ્રવાસમાં જવાની મંજૂરી મળતા તે ઝુબેર કેવો દેખાતો હતો? ખુશખુશાલ. આઠમું, વાઘ કેવું પ્રાણી છે? જનુની. કેવું પ્રાણી છે? જનુની. અરે જુઓ જુઓ, તમને ગીતડું ગવડાવવામાં હરણખાળ ભરતા હરણા આવી ગયા છે, ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ. સુંદર વનમાં હસતા હરણા, આપણા ગીતનું નામ શું હતું? સુંદર વનમાં હસતા હરણા. તો એ ગીત છે, તમારે ગાવાનું છે. પછીની પ્રવૃત્તિમાં શું કહ્યું છે કે અવિભાગના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે? તેનો ક્રમ કાઉન્સમાં લખો. એટલે કે આપણે અવિભાગના વાક્યો છે એ બ વિભાગમાં કેવા વાક્યનો અર્થ બંધ બેસતો થાય છે તેનો ક્રમ આપણે કાઉન્સની અંદર લખવાનો છે. તો આની અંદર પહેલાં જોઈએ, મારી મમ્મી મને બહુ હેત કરે, તો શું આવશે? કે મારી મમ્મી મને બહુ હેત કરે. તો બની અંદર જુઓ, હૃદય પુષ્ટ ગલુડિયું જોઈને મને વહાલ ઉભરાયું. તો પહેલાંની અંદર છે, બની અંદર હતે કે હૃદય પુષ્ટ ગલુડિયું જોઈને મને વહાલ ઉભરાયું. અહીંયા છે એની મમ્મી બહુ હેત કરતી હતી અને અહીંયા હૃદય પુષ્ટ ગલુડિયું જોઈને વહાલ ભરાયું, એટલે આની અંદર છે એ પહેલો ક્રમ, એટલે કે એક કરવાનો છે. પછી બીજું જોઈએ, એકાએક ડાખ્યો કૂતરા સામે આવ્યો તો હું ચોંકી ગયો એમ, તો શું આવશે? ત્રીજું જોઈએ, ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ એમ, એટલે કે ચમકી ગઈ, એને જેવું ટેબલનું ખાનું ખોલ્યું છે એવો જ એને વંદો દેખાઈ ગયો, એટલે કે જોઈ ગઈ અને મીના છે ચમકી ગઈ. એટલે બીજું વાક્ય આની અંદર આપેલું છે, તો ત્રીજાની અંદર બની અંદર તમે ત્રીજું વાક્ય જુઓ કે ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ, એટલે કે બીજાની સામે તમારે ત્રણ ક્રમ આપવાનો છે. પછી ત્રીજો છે ક્રમ આની અંદર કે ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. તો બીજું જોવો બની અંદર કે ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં, એટલે ત્રીજાની અંદર બીજો ક્રમ આપવાનો છે. પછી ચોથું વાક્ય છે આની અંદર, દરિયાના મોજામાં સપાટથી તે તણાઈ ગયો, તો શું આવશે? પાંચમું જોવો કે પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. પછી આની અંદર પાંચમું વાક્ય છે, બિલાડીઓનો સામસામાં ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું, એટલે કે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો શું થઈ ગયા, એટલે કે આની અંદર પાંચમું વાક્ય છે તો બની અંદર ચોથું વાક્ય છે કે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો શું થઈ ગયા, એટલે ત્યાં છે પાંચમાની વાક્યની અંદર ચાર ક્રમ આપવાનો છે, એટલે કે ત્યાં ચાર લખવાના છે. તો હવે શું આવ્યું છે? પ્રશ્નોના જવાબ. બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? તો બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી, તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વાહલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વાહલું હોય, હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. પછી બીજો પ્રશ્ન છે, સિંહણે બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા, કેવી રીતે ખબર પડી? હા, સિંહણ સિંહણની બકરીના બચ્ચાને પોતાની સંતાનની જેમ જ સાચવતા હતા, બંને બચ્ચા સાથે દૂધ પીતા, સાથે રમતા અને આનંદ કરતા, તેમને રમતા જોઈને સિંહ સિંહણ
खुश थता। त्रीजो प्रश्न छे कि सिंहणे बकरानुं नाम मोटियो शा माटे पाड्युं हशे? बकरीनुं बच्चुं सिंहणना धावीने हृदयपुष्ट थई गयुं हतुं, તે કદાવર બકરો બની ગયો હતો। તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું, આથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યું। એટલે કે સિંહણના બચ્ચા કરતાં છે બકરીનું બચ્ચું મોટું દેખાતું હતું, એટલે કદાવર બની ગયું, એટલે કે બહુ મોટું થઈ ગયું હતું, એટલા માટે તેનું નામ છે એ મોટિયો પાડ્યું। ચોથું છે કે હાથી સામે ધસી જતા નાન્યાએ મોટિયાને પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? નાન્યો એ સિંહનું બચ્ચું હતું, મોટિયો એ બકરીનું બચ્ચું હતું, આથી નાન્યો જનુની હતું અને મોટિયો પિક્કળ હતું। હાથી આગળ મોટિયાનું ગજું નહીં, આથી હાથી સામે ધસી જતાં નાન્યાએ મોટિયાને પાછા ફરવાની સલાહ આપી હશે। પછી પાંચમો પ્રશ્ન છે, મોટિયાએ નાન્યાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? મોટિયાએ નાન્યાને રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નાન્યો સિંહનું બચ્ચું હતું, તે સ્વભાવે જનુની હતું, તે હાથી સાથે બાદ ફીરી શકે તેમ હતું। છઠ્ઠું, બકરો શા માટે જતો રહ્યો? સિંહણે બકરાને કહ્યું કે બેટા, તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે, હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા। આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો। સાતમો પ્રશ્ન છે, સેવટે બકરો શું સમજી ગયો? સેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે। આઠમો પ્રશ્ન છે, સિંહ અને બકરાને આવું કહ્યું હતું? હા કે ના લખો। સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ છે, તો કે ના, આવું કહ્યું નહોતું, સિંહણે બકરીના બચ્ચાને આવું કહ્યું નહોતું, એટલા માટે ના। પછી બીજું છે, મોટો થયેલો સિંહ બકરા હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે? ના। એમ થતું હશે કે મોટો થયેલો સિંહ બકરા હાથી કે કોઈ પ્રાણીને મારી શકે, કેમ કે મારી શકે સિંહ મોટો થઈને, પણ અહીંયા સિંહણે બકરાને આવું કહ્યું હતું, એટલે કે બકરાને જેવું કહ્યું હોય તો જ આપણે હા પાડવાની હતી, પણ આપણે વાક્ય વાંચીએ તો આપણને એવું લાગે કે હા, એ તો સિંહણનું છે, એ તો બકરી કે હાથીને તો મારી શકે ને, પણ અહીંયા સિંહણે બકરાને આવું કહ્યું હતું એ આપણે જોવાનું છે, તો એટલા માટે એને કહ્યું નહોતું, તો એટલા માટે એ ના આવશે બીજા વાક્યની અંદર। ત્રીજું છે, અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈને જ ભાઈઓ જ કહેવાય, તો કે ના, આવું એને કહ્યું નહોતું, એટલા માટે ના। ચોથું છે, તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી, તો શું આવશે? ના, આવું કહ્યું નહોતું, એટલા માટે ના। પાંચમું, તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈને પાસે જતો રહે, તો શું આવશે? ના। છઠ્ઠું, કોઈ દિવસ તેમ તે તને અને હાથીના સપાટામાં લઈ પૂરા કરી નાખશે, તો શું આવશે? હા, કેમ કે સિંહણે બકરીને આવું બચ્ચાને કહ્યું હતું કે કોઈ દિવસ તે તને અને હાથીના સપાટામાં લઈ પૂરા કરી નાખશે। પછી શું કહ્યું છે, મોટિયાએ નાન્યાને રોક્યો એ વાત નાન્યાને કઈ રીતે કહી હોત? અધૂરી વાત પૂરી કરો, તો હવે આપણે વાત છે આપણે પૂરી કરવાની છે। માં, અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા, ત્યાં હાથીઓનું જડું હતું, જૂડ એટલે કે ટોળું હતું એમ, તો હવે આપણે અહીંથી વાર્તા છે આપણે પૂરી કરીએ। પછી શું આવશે, હું તો ભુરકતું હાથી સામે જવા લાગ્યું, પણ આ મોટા ભાઈએ મને રોક્યો, મને કહે અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો? હું મોટા ભાઈની આજ્ઞાનો અનાદાર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો। પછી શું કહ્યું છે, કોણ બોલી શકે? તો હવે જે બોલી શકે એનું નામ આપણે લખવાનું છે। શિકાર નહીં મળે તો હું શું કરીશ? શું આવશે? સિંહ આવશે।
अरे रे मारू बच्चू क्या खोवाई गयू हशे। बकरी, मने जीवतू राखवा बदल आपनो खूब खूब आभार। सिंहण, આજે ત્રીજું વાક્ય છે કોણ બોલ્યું હતું કે મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, એ વાક્ય છે બકરીનું બચ્ચું બોલ્યું હતું। પછી ચોથું છે હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે, તો એ વાક્ય કોણ બોલ્યું હતું? સિંહણ। અને પાંચમું છે આ તો મને જોઈને ભૂરકી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? હાથી। પછી છઠ્ઠું વાક્ય છે મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખે, સિંહનું બચ્ચું બોલ્યું હતું। કોણ બોલ્યું હતું? સિંહનું। પહેલાની અંદર સિંહ, બીજાની અંદર બકરી, ત્રીજાની અંદર બકરીનું બચ્ચું, ચોથાની અંદર સિંહણ, અને પાંચમાની અંદર હાથી, અને છઠ્ઠાની અંદર સિંહનું બચ્ચું આવશે। પછી શું કહ્યું છે? વાક્યને વાર્તાને ક્રમમાં ગોઠવો, ત્યારબાદ થોડી વિગતો ઉમેરી વાર્તા બનાવો। તો આપણે છે વાક્ય વાર્તાને વાક્યને ક્રમમાં ગોઠવવાને છે, અને પછી આપણે વાર્તા પણ આપણે બનાવવાની છે। તો હવે છે બાળકો, આપણે પહેલા વાર્તાને અહીંયા શું કહ્યું છે કે વાક્યોને વાર્તાને ક્રમમાં ગોઠવો, ત્યારબાદ થોડી વિગતો ઉમેરી વાર્તા બનાવો। એટલે પહેલાં છે ને હું વાર્તાનો ક્રમ આપી દઉં છું, અને પછી એક વાક્યને આધારે આપણે વાર્તા અંદર થોડીક બાકી હોય છે વાર્તાની અંદર, પછી જે બીજું વાક્ય શરૂ થતું હોય પછી ત્યાંથી થોડીક વાર્તા ઉમેરવાની, અને ત્રીજું વાક્ય, તો હું તમને પહેલાં વાર્તાનો ક્રમ આપી દઉં છું। તો પહેલો ક્રમ કયો આવશે? કે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો, એ પહેલો ક્રમ આપો, ત્યાં એક કરો। પછી બીજો ક્રમ એ આવશે કે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછેરવા લાગ્યું, એ બીજો ક્રમ ત્યાં કરો એ વાક્યની સામે। પછી ત્રીજો ક્રમ એ આવશે કે સિંહનું બચ્ચું અને બકરો રમતમાં ખૂબ આગળ ચાલ્યા, એ ત્રીજું વાક્ય છે વાર્તાના ક્રમ પ્રમાણે। અને ચોથું વાક્ય એ છે કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું। પછી પાંચમું વાક્ય એ આવશે કે બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો। તો હવે છે આપણે વાક્ય પહેલું જોઈએ, અને એના આધારે થોડીક વાર્તા વચ્ચે આવતી હોય એ આપણે પૂરી કરીએ। શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો, એ પહેલું વાક્ય હતું, તો હવે એની અંદર આપણે થોડીક વાર્તા ઉમેરી લઈએ। એટલામાં એની નજર બકરીના બચ્ચા પર પડી, સિંહે બકરીના બચ્ચાને પકડ્યું, સિંહને દયા આવી, તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં। પછી બીજું વાક્ય એવું છે, સોરી હજી પહેલા વાક્યની વાર્તા થોડીક બાકી છે। સિંહને મનમાં થયું જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે। પછી બીજું વાક્ય એવું આવશે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછેરવા લાગ્યું। પછી વાર્તા આવશે થોડીક અંદર આપણે, એકાદ વાક્ય આવશે બકરીનું બચ્ચું હૃદય પુષ્ટ થયું, બંને સાથે રમતા એક દિવસની વાત છે। અને ત્રીજું વાક્ય એવું છે સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા, તેઓએ હાથીનું ટોળું જોયું। ચોથું વાક્ય એવું છે કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું। તો હવે વાર્તા એની અંદર થોડીક એ આવશે, અને પછી પાંચમું વાક્ય આવશે। તો વાર્તા શું આવશે? કે બકરીના બચ્ચાએ તેને શાંત પાડતા કહ્યું, હાથીઓને સાથે બાત ભીડવાનું આપણું ગજું નહીં, સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માની આદર આપતું, તેથી કાંઈ બોલ્યું નહીં। બંને સિંહણ પાસે આવ્યા અને બધી વિગતે વાત કરી, સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી, બકરો સમજી ગયો। પાંચમું વાક્ય એવું છે કે બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો। અહીંયા છે આપણી વાર્તા પૂરી થાય છે, પહેલાં આપણે વાક્યને ક્રમમાં આપવાના હતા એ આપી દીધા, અને એક વાક્ય પહેલાં આપણે લખવાનું પહેલું વાક્ય, અને પછી એની અંદર થોડીક વાર્તા આવતી હોય, અને પછી ત્યાંથી બીજું વાક્ય શરૂ થતું હોય, અને પાછી થોડીક વાર્તાની એકાદ બે વાક્ય આવે એવી રીતના આવતું હતું, તો અહીંયા આપણે વાર્તા ઉમેરવાની હતી એ ઉમેરી લીધી। પછી શું કહ્યું છે? ચાલો ફરી હરણા સાથે આવી ગયું છે ગીતડું, સુંદરી વનમાં હસતા હરણા, અભિનય સાથે બોલો, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું, તો શું આવશે?
अभिनय साथे आपणे छे आ बोलवानुं छे। तो आ छे बाळको तमारी अभिनय साथे बोलवाना छे आ वाक्य छे आप्या के मने कुदरती रीते तेना पर हेत उपजू। अरे मूर्ख तू वळी बलिया साथे बात भिड़वा क्या तैयार थयो? तमे बन्ने अत्यार सुधी क्या हता? ए तो सारू थयू के माने सारी बुद्धि सूझी, नहींतर मारो भाईनो आजे फूक्को बोली जवानो हतो। पांचमो वाक्य एवो छे के डायो थईने तारा बकराना टोळामां चाल्यो छे। तो आ वाक्य छे बाळको तमारे तमारी बोलवाना छे अने अभिनय साथे बोलवाना छे। तो आ छे तमारे आजनो होमवर्कमां लावानुं छे। शुं लावानुं छे? अभिनय साथे बोलो, पाना नंबर 64 ઉપર છે એ તમારો આજનો હોમવર્ક છે। પછી આપણે જોઈએ કે જૂથ કાર્ય કરો, સાચો બેટો ખોટા બેટો, વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવો। તો આ છે બાળકો તમારે જૂથ કાર્યમાં કામ કરવાનું છે, એટલે કે સાચો બેટો ખોટો બેટો એ વાર્તા છે આપણે નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવવાની છે। પણ અત્યારે તમે સ્કૂલે આવતા નથી એટલા માટે આપણે આવી બધી પ્રવૃત્તિ કરી શકતા નથી। જો તમારે આ પ્રવૃત્તિ કરવી હોય તો તમારા નાના ભાઈ બહેનો હોય અથવા તો શેરીના કોઈ તમારા મિત્ર હોય તેની સાથે આવી રીતના વાર્તા ભજવીને નાટક કરી શકો છો। હવે શું છે પ્રશ્નોના જવાબ લખો। તમને શી સારો લાગ્યો કે ખરાબ? કેમ? મને શી સારો લાગ્યો કારણ કે તેને દયા આવી, તેને બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં। બીજો પ્રશ્ન એવો છે કે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરી, સારું કર્યું કે ખોટું? કેમ? સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તે પણ ધાવતું બાળ હતું, એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું। ત્રીજો પ્રશ્ન એવો છે સિંહ દયાળુ હતો એવું ક્યાં પ્રસંગના આધારે કહી શકાય? સિંહ શિકારીની શોધમાં હતો, એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો, એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું, સિંહ તેને પકડી લીધું પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં, વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો। આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો। ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન એવો છે કે સિંહણે બકરીના બચ્ચાને બકરાને ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? તો સિંહણનું બચ્ચું જનુની હતું, જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી। જનુની એટલે શું તમને એવો પ્રશ્ન થતો હશે? જનુની એટલે કે શિકારી। તો કે બકરાની બચ્ચાની જાત જુદી હતી, આથી ખરો સિંહ બને સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈક દિવસ મારી નાખે એવું સમજીને સિંહને બકરીના બચ્ચાને બકરાને ટોળા સાથે જવા કહ્યું હશે। પાંચમો પ્રશ્ન એવો છે કે બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કોણ કરી શકે? બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં, હાથીનો શિકાર સિંહ વાઘ દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે છે। પછી છઠ્ઠો પ્રશ્ન એવો છે કે બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગા ગયા પછી બકરી જ બની ગયું હશે। અને સાતમો પ્રશ્ન એવો છે કે સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો પણ બકરીના જેવું જ બિકણ જ બની ગયું હોત। તો આજે છે બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આજના વિડીયોમાં આપણે પાના નંબર 64 સુધી આપણે ભણી ગયા છે। છેલ્લે આપણે પ્રશ્નોના જવાબ લખો તે મેં તમને પ્રશ્નોના જવાબ પણ હું બોલી હતી અને તમારે બધાએ સાથે લખવાના હતા તો બધાએ સાથે લખ્યા પણ હશે। તો આપણે આજનો વિડીયો છે અહીંયા સુધી રાખીએ છીએ। તમારે હોમવર્કમાં શું લાવવાનું હતું કે અભિનય સાથે બોલો, તો આ બધા જે પાંચ વાક્ય આપ્યા છે એ બોલતા જવાના છે અને અભિનય સાથે કરવાનો છે। તો એ છે તમારું આજનું હોમવર્ક છે। તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ। આવજો, આભાર।